નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલા શહેરમાં રાજુલા શિવ ભક્ત દીપક ઠેકેદારને સોમનાથ ચાલીને જતા હોય ત્યારે તેમને વિદાય કરતું રાજુલા નાગરિક બેંક સેવા સહકારી સંગઠન. આ ધ્યેય છે રાજુલા નાગરિક સહકારી બેંકનો. રાજુલા નાગરિક સહકારી બેંક એટલે કે નાગરિક બેંક, શહેરીજનોની બેંક. અને આજે રાજુલા શહેરના શિવભક્ત દીપક ઠેકેદાર 121મી વખત સોમનાથ ચાલીને જતા હોય ત્યારે તેમનું રાજુલા નાગરિક બેંકના મેનેજર તેમજ ડિરેક્ટર દ્વારા તેમનું સન્માન કરી, હાર પહેરાવી, શાલ ઓઢાડી, મીઠું મોઢું કરાવી તેમને વિદાય આપવામાં આવી. ત્યારે રાજુલાના શિવભક્ત દીપક ઠેકેદારે નાગરિક બેંકના મેનેજર તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટરના તમામનો આભાર વ્યક્ત કર્યો. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે રાજુલાના શિવભક્ત દીપક ઠેકેદાર દરેક શ્રાવણ માસ નિમિત્તે જેટલા સોમવાર આવતા હોય એટલા સોમવાર દરમિયાન રાજુલા શહેરથી ચાલીને સોમનાથ જાય છે. ઉલ્લેખનીય બાબત એ છે કે ટાઢ હોય, તડકો હોય કે વરસાદ હોય, કોઈ પણ ઋતુ હોય ત્યારે શિવભક્ત ઠેકેદાર પોતાની યાત્રા નિયત સમયે રાજુલાથી શનિવારે બપોરે 12 વાગે નીકળે છે અને સોમવારે તેઓ સોમનાથ દાદાના દર્શન કરે છે. આજના આ સન્માન કાર્યક્રમમાં રાજુલાની આ બેંકના મેનેજર જિગ્નેશભાઈ તેમજ મનસુખભાઈ જોશી, ઉપપ્રમુખ દિનેશભાઈ પારેખ, નીતિનભાઈ ભંડિયા, ભરતભાઈ મહેતા, મહેશભાઈ વ્યાસ, મહેન્દ્રભાઈ ધાકરા તેમજ રિતેશભાઈ આદ્રોચા તેમજ સમગ્ર બેંક સ્ટાફ સહિતના લોકોએ હાજર રહેલા અને આ કાર્યક્રમ બાબતે શિવભક્ત ઠેકેદાર શું એમની પ્રતિક્રિયા આપી તે આવવું જોઈએ. અને પ્રતિક્રિયા બાદ એમણે પોતાની એક રચના પોતાના શિવભક્ત લોકોને સંભળાવવા માટે રજૂ કરી, જે સોમનાથ ચાલીને જતા હોય અને પોતે પોતાના શબ્દોમાં આ રચના બનાવી હોય ત્યારે આવો એમની આ રચના અને એમનું મંતવ્ય જોઈએ કાનાબાર ન્યૂઝની સાથે. ઠેકેદાર સાહેબ, તમે આજે સોમનાથ જાઓ છો દર વર્ષની માફક ચાલીને, જ્યારે રાજુલા નાગરિક બેંક તરફથી તમને અત્યારે વિદાય આપવામાં આવે છે સોમનાથ માટે, તો આપ શું કહેશો? આજે રાજુલા નાગરિક બેંકે અત્યારે મને વિદાય આપી છે, બહુ સરસ મને સન્માન આપીને વિદાય આપે છે. રાજુલા નાગરિક બેંકના પ્રમુખ મહેન્દ્રભાઈ ધાકડા ઉપસ્થિત છે, નીતિનભાઈ પંડ્યા, પછી મેનેજર સાહેબ જીગ્નેશભાઈ વાવડિયા, પૂર્વ મેનેજર સાહેબ જોશી સાહેબ, દિનેશભાઈ ડિરેક્ટરો, બધા મહેશભાઈ વ્યાસ, આદુદરા સાહેબ, ભરતભાઈ મહેતા, પછી મહેશભાઈ ઠાકર, દરેક ડિરેક્ટરો ને દરેક કર્મચારીઓ ગણ હાજર રહીને મને બહુ સરસ રીતે અત્યારે વિદાય આપે છે. બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે હું 121 વખત લાલથી સોમનાથ ચાલીને જાઉં છું. જય સોમનાથ. કૈલાસમાં ડમરું વાગે છે, શિવજીના 3 લોક જાગે છે, શિવજીનો ડમરો વાગે છે, કૈલાસમાં ડમરું વાગે છે, કૈલાસનું રુદ્રગણ જોવારે આવ્યું, કૈલાસનું રુદ્રગણ જોવારે આવ્યું, મહાદેવને બિલીપત્રથી વધાવે રે, મહાદેવને બિલીપત્રથી વધાવે રે, કૈલાસમાં ડમરું વાગે છે, શિવજીના 3 લોક જાગે છે, શિવજીનો ડમરું વાગે છે, કૈલાસમાં ડમરું વાગે છે, આકાશમાંથી ઇન્દ્ર જોવારે આવ્યા, આકાશમાંથી ઇન્દ્ર જોવારે આવ્યા, મહાદેવને ફૂલડે વધાવે રે, મહાદેવને ફૂલડે વધાવે રે, કૈલાસમાં ડમરું વાગે છે, શિવજીના 3 લોક જાગે છે, શિવજીનો ડમરું વાગે છે, કૈલાસમાં ડમરું વાગે છે, મૃત્યુરે લોકમાંથી લોકો જોવા આવ્યા, મૃત્યુરે લોકમાંથી લોકો જોવા આવ્યા, મહાદેવની આરતી ઉતારે રે, મહાદેવની આરતી ઉતારે રે, કૈલાસમાં ડમરું વાગે છે, શિવજીના 3 લોક જાગે છે, શિવજીનો ડમરું વાગે છે, કૈલાસમાં ડમરું વાગે છે,
પાતાળ માથી નાગ જોવારે આવ્યા, પાતાળ માથી નાગ જોવારે આવ્યા, મહાદેવને મોતીડે વધાવે રે, મહાદેવને મોતીડે વધાવે રે, કૈલાસમાં ડમરું વાગે છે, શિવજીના ત્રણ લોક જાગે છે, શિવજીનું ડમરું વાગે છે, કૈલાસમાં ડમરું વાગે છે, ડમ ડમ ડમરું વાગે છે, મારા મહાદેવનું ડમરું વાગે છે, મીઠું મીઠું બહુ જ મીઠું મને લાગે છે. જય સોમનાથ. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.